એન્ડોમેટ્રિયમ એટલે કે ગર્ભાશયનું સૌથી અંદરનો લેયર એટલે કે સ્તર એન્ડોમેટ્રિયલ બાયોપ્સી એટલે કે આ અંદરના સ્તરની પેશીઓનો નમૂનો લઈ તેની તપાસ કરાવી અનિયમિત રક્તસ્રાવનું કારણ નક્કી કરવા અથવા પ્રજનનની સમસ્યાઓની તપાસ કરવા માટે બાયોપ્સી કરવામાં આવી શકે છે જેથી એ ખાતરી કરી શકાય કે એન્ડોમેટ્રિયમની પેશીઓના કોષમાં કેન્સર છે કે નહીં અથવા કેન્સર થવાની સંભાવના છે કે નહીં આ પ્રક્રિયાથી ગર્ભાશયમાં કોઈ ચેપ લાગ્યો હોય તો તે જાણી શકાય છે અને કેટલીક દવાઓની અસર બરાબર થાય છે કે નહીં તેની દેખરેખ રાખી શકાય છે એન્ડોમેટ્રિયલ બાયોપ્સીની પ્રક્રિયા દરમિયાન તમારા ડોક્ટરના ક્લિનિકમાં દસથી પંદર મિનિટમાં કોઈપણ ઘેનની દવા આપ્યા વગર કરી શકાય છે આ માટે તમારા ડોક્ટર તમારા ગર્ભાશયની સ્થિતિ જાણવા માટે પહેલા તમારું શારીરિક પરીક્ષણ કરે છે ત્યારબાદ તમારા ડોક્ટર તમારા યોનિમાર્ગને પહોળો કરવા માટે અને તેને તે સ્થિતિમાં રાખવા માટે યોની માર્ગના સ્પેક્યુલમ નામનું સાધન મૂકશે અને તેને ત્યાં જ રહેવા દેશે જેથી સર્વિક્સ એટલે કે ગર્ભાશયનો નીચેનો ભાગ બહારથી બરોબર રીતે જોઈ શકાય તમારા ડોક્ટર ટેનાક્યુલમ નામનું પણ સાધન વાપરી શકે છે જેની મદદ વડે પ્રક્રિયા દરમિયાન સર્વિક્સને પકડીને સ્થિર રાખી શકાય છે ત્યારબાદ તમારા ડોક્ટર એક લાંબી પાતળી લચીલી નળી કે જેને પાઇપે લાગે છે તેને તમારે યોની અને સર્વિક્સમાંથી પસાર કરી ગર્ભાશયમાં દાખલ કરે છે આ પાઇપેલા એક પિસ્ટન જેવા ઉપકરણ સાથે સજ્જ છે જેના કારણે જ્યારે આ નળી ખેંચવામાં આવે ત્યારે સક્ષમ એટલે કે ખેંચાણ ઊભું થાય છે તમારા ડોક્ટર આ ટ્યુબને ગર્ભાશયની અંદર ગોળ ફેરવે છે અને તેને ઉપર નીચે ફેરવે છે જેથી ગર્ભાશયની પેશીઓનું જરૂરી પ્રમાણ તેમાં આવી જાય છે પછી તેઓ આ ટ્યુબને બહાર કાઢી લે છે અને તેમાં રહેલા પેશીના નમૂનાને એક પાત્રમાં મૂકે છે ત્યાર પછી ડોક્ટર ટેનાક્યુલમ અને સ્પેક્યુલમને બહાર કાઢીને આ પ્રક્રિયાને પૂરી કરે છે બાયોપ્સીની પ્રક્રિયા પૂર્ણ થયા પછી કેટલાક દર્દીઓ તરત જ ઊભા થઈ શકે છે અને તેમને પેડુમાં નહિવત જેવું ખેંચાણ આવે છે અને દુખાવો થાય છે અન્ય દર્દીઓ જેમને ચક્કર જેવું લાગે છે તેમને ઉભા થતાં પહેલાં પંદર મિનિટ સૂઈ રહેવાનું કહેવામાં આવે છે અને પછી સામાન્ય સ્થિતિમાં આવ્યા પછી ઘરે જવાની રજા આપવામાં આવે છે ઘણીવાર પ્રોફેન અથવા તો નેપ્રોક્સિન જેવી સોજો ન આવે તે માટેની દવાઓ આપવામાં આવે છે જેથી માસિક જેવું ખેંચાણ કે દુખાવો ન થાય ત્યારબાદ તમારા ડોક્ટર લીધેલા નમૂનાને પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલે છે તેનું પરિણામ તમને ફોન દ્વારા અથવા તમે બીજીવાર ફોલોઅપ માટે તમારા ફિઝિશિયનને મળો ત્યારે કહેવામાં આવે છે